गुड आफ्टरनून स्टूडेंट, आपणे धोरण 5 अंदर જોઈએ છીએ. નવમો પાઠ ચઢીએ ઊંચા ચઢાણ. વિદ્યાર્થીઓ, એમાં પેજ નંબર 76 કાઢજો અને ટેક્સ્ટબુક કાઢજો. એમાં હું તમને બરાબર પર્વતારોહણની છાવણી અને એના વિશે સમજાવીશ. નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશી, એના વિશે આપણે જોઈએ. તો આપણે જોઈએ તો આપણે શું કહે છે. જુઓ વિદ્યાર્થીઓ, તમને એક ફોટો પણ દેખાડ્યો છે. ફોટામાં જુઓ તમે, આ વ્યક્તિ શું કરે છે, ઊંચું ચઢાણ ચડે છે. એ શું કહે છે એ જોઈએ. એ અમે પર્વતારોહણ છાવણીમાં હતા, ખૂબ જ ઉત્સાહમાં હતા. વિદ્યાર્થીઓ, તમને એમ કીધું કે આપણે પ્રવાસ જવાના છે અને ઊંચે ચડવાનું છે, તો તમે બધા કેવા ઉત્સાહમાં હોવું ને. એવી જ રીતના આ લોકો પણ ખૂબ જ ઉત્સાહમાં હતા, પર્વતારોહણ છાવણીમાં જતા હતા ને, બરાબર, ખૂબ જ ઉત્સાહમાં હતા. અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા, સાથે મહિલાઓ, બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી. શું કીધું, 20 જણા કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો અને બાકી બધી થોડીક મહિલાઓ, બેંક, બીજી સંસ્થામાંથી પણ વ્યક્તિઓ હતા. આજે છાવણીનો કેટલામો દિવસ હતો? 2જો દિવસ હતો. હું મારી પથારીમાંથી ઉલટી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો ધરતી ચીસ પાડી દીધી. વિદ્યાર્થીઓ, એક દિવસ ઘણું બધું ચાલી લીધું, બરાબર, ઓછામાં ઓછું ને 26 કિલોમીટર ચાલ્યું હતું. હવે એમાં એ પણ થેલાઓ ઉપાડીને. આપણે તો વિદ્યાર્થીઓ 1 કિલોમીટર થેલો ઉપાડીને ચાલવાનું કીધું હોય ને, થોડોક વજનદાર, તો પણ આપણે કરી શકતા નથી. આ લોકોને શું કરવાનું હતું, 26 કિલોમીટર ચાલવાનું હતું, એ પણ પોતાનો વજનવાળો થેલો ઉપાડીને, બરાબર. પછી શું થયું, તો એક દિવસ તો નીકળી ગયો વ્યવસ્થિત, કાંઈ વાંધો આવ્યો નહીં, ચલાઈ ગયું, મજા આવી, બધું થયું. પછી રાત્રે સૂઈ ગયા. સવારે ઉઠીને જોયું તો શું થયું, ચીસ પડી ગઈ, એવું પગમાં દુખાવો થયો. રસ્તા કેવા હતા, તો કે સાંકડા, ખરબચડા અને સીધા ચઢાણવાળા હતા. ફરીથી ચડવામાં બીક લાગતી હતી, એને કીધું હતું બીજે દિવસે પણ તમારે આ જ ચડવાનું છે, તો શું થઈ ગયું, એને બીક લાગતી હતી. મારી આંખોમાં આંસુ સાથે બ્રિગેડિયર જ્ઞાનસિંહ અને જે અમારા સાહસિક પ્રવૃત્તિના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા, તેમના રૂમ તરફ ધીમેથી જવાનું ચાલુ કર્યું. એ શું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી કરવી નથી, બાનો કાઢે. શું બાનો કાઢે, કેમકે એને એટલું બધું ચાલવું નહોતું. વિદ્યાર્થીઓ, તમને પણ ઘણીવાર કહે કે તમારે એ છે ને 15 કિલોમીટર ચાલીને જવાનો છે પ્રવાસ, તો એમાંથી કેટલાય ચાલવાના અડચણા હશે ને, કેટલાય મારે જવા, તો કહી દેશે શું કહેશે, મારાથી એટલું ન ચલાવીએ, જાશે નહીં, બરાબર. એવી જ રીતના એમાં એક દિવસ ચાલી અને થાકી જાય તો બીજે દિવસે બહુ પગ દુખતા હોય તો ચાલવાની હિંમત થાય નહીં. એવું જ એની સાથે થયું. જોઈએ કે એક દિવસ 24 કિલોમીટર થેલો લઈને ઘણું બધું ચાલે, સાંકડા, ટેકરી, બધું ખરબચડા રસ્તા, બરાબર, ચડવાનું જ હોય એટલે આપણે ચડીએ એટલે થાક વધારે લાગે વિદ્યાર્થીઓ, એટલા માટે. તો એ થાકી ગઈ, તો શું થયું, પછી જોઈએ તો એને શું થયું, બીજે દિવસે એમ થયું કે હું બાનું બનાવી દઉં, ભોગ બહુ દુખતા હતા એટલા માટે કે હવે હું ચાલી શકીશ નહીં. પણ જુઓ શું થાય છે એ આપણે જોઈએ. તો શું થાય છે, મેં મારી આંખો, હા મેડમ, તમે સવારના નાસ્તાના સમયે શું કરો છો, બરાબર. એને બાનું વિચાર્યું હતું ત્યાં, એને શું કહી દીધું કે તમે સવારે નાસ્તાના સમયે શું કરો છો, ચલો ઉતાવળ કરો. એના મેડમે શું કીધું, ચલો નાસ્તાના સમયે શું કરો છો, ફટાફટ ઉતાવળ કરો, ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે, ફટાફટ તૈયારી કરો, એમ મેડમે એને કહી દીધું. એટલે શું કર્યું એને, સાહેબ હું તેનાથી વધુ ના બોલી શકી, એનાથી વધારે એનાથી બોલાણું નહીં, તમારા પગમાં ફોડલા પડ્યા છે. એના પગમાં શું પડ્યું હતું, ફોડલા પડ્યા હતા. ખૂબ ચાલ્યા હોય આપણે કેટલા સમયથી એટલું બધું ચાલતા ન હોય ને, અચાનક ઘણું બધું ચાલીએ તો પગમાં ફોડલા પડી જાય, એવા ફોડલા પડ્યા હતા. એટલે શું વધુ બોલી શકી નહીં, હા સાહેબ, એમ કહી, એમાં એવું, એમાં કંઈ નવું નથી, હવે ઝડપથી તૈયાર થઈ જાઓ. મેડમ એને શું કીધું, એમાં કંઈ નવું નથી, ઝડપથી તૈયાર થઈ જાઓ, એમ કીધું. એટલે શું કર્યું, ઝડપથી તૈયાર થઈ ગઈ. હું વિલા મોડે તૈયાર થવા માટે ભાગી. સમજે કે વિલા મોડે તૈયાર થવા માટે ભાગી એટલે વિદ્યાર્થીઓ
એકદમ ફટાફટ સ્પીડમાં તૈયાર થવા ભાગી. અને હું એને શું હતું, જવા પાછળ ફરીને મેં તેનો અવાજ ફરી સાંભળ્યો. સાંભળો મેડમ, આપણે હવે એના પછીનું પેજ જોઈએ છે વિદ્યાર્થીઓ. એ પછીનું પેજ કાઢજો. હવે આપણે જોઈએ છે એ શું કહે છે આપણને. હું વિલા મોડે તૈયાર થઈએ આપણે જોઈએ. હવે એને શું કીધું હતું, તમારે જૂથ સાતના નાયક છો, તમે સાતમા નંબરનો જૂથ છે ને એને તમારે સંભાળવાનું છે, તમે એના શું છો, નાયક છો, એમ કહી દીધું. એટલે એને બધું સંભાળવાનું કીધું. જો તમારે જેને ચડવામાં મુશ્કેલી હોય તેને મદદ કરવાની રહેશે. શું કીધું વિદ્યાર્થીઓ, જેને ચડવામાં મુશ્કેલી હોય એને શું કરવાની, મદદ કરવાની રહેશે. તમે પહેલેથી જ પર્વતારોહણમાં જૂથનાયકની જવાબદારી નિભાવવાની છે એને જણાવવામાં આવ્યું હતું. પહેલાં જઈને કહી દીધું હતું કે તમારે અહીંયા આ કામ કરવાનું છે એ જણાવી દીધું હતું. હવે કે છે કહો. હવે પ્રશ્ન નંબર એક, તમે ક્યારે પર્વત જોયા છે? બરાબર, આપણે શું પૂછ્યું, તમે ક્યારે પર્વત જોયા છે? ક્યાં? બરાબર, શું પૂછ્યું છે, ક્યાં? તમે ક્યારે પર્વત પર ચડ્યા છો, ક્યાં અને ક્યારે? તો હવે આપણે જોઈએ. હા, મેં પર્વત જોયા છે. કયો પર્વત જોયો છે? તો કે અંબાજીનો ગબ્બર. એ લગભગ બધાએ જોયો હશે અંબાજીનો ગબ્બર પર્વત, ડુંગર. આપણે ડુંગર કહીએ તો ડુંગર ને પર્વત કહીએ તો પર્વત બને એક જ. પાવાગઢનો ડુંગર, જૂનાગઢનો આપણે ગિરનાર પર્વત કહીએ અથવા ગિરનારનો ડુંગર કહીએ. એટલે આપણે જવાબમાં લખી શકીએ, હા મેં પર્વતો જોયા છે. અંબાજીના ગબ્બરનો ડુંગર, પાવાગઢનો ડુંગર અને જૂનાગઢ ગિરનારનો પર્વત, આ બધા તો આપણે ગુજરાતમાં એવા એટલે લગભગ બધાએ જોયા જ હશે. ગયા ઉનાળાની રજામાં અમે બધા જૂનાગઢ ગયા હતા, ત્યાં અમે ગિરનાર પર્વત પર ચડ્યા હતા. એટલે એને બધું જોયું, આપણે પણ જોયું છે, એટલા માટે આપણે એવો જવાબ રાખ્યો. હવે આપણને એના પછીનો એક પ્રશ્ન પૂછ્યો છે. એમાં શું પૂછ્યું છે આપણને, એમ પૂછ્યું છે, એક ધારો તમે કેટલે દૂર સુધી ચાલ્યા છો, તમે કેટલે ઊંચે જઈ શકો છો? તો હું મારું કહું છું, એક ધારો હું 10 કિલોમીટર સુધી ચાલ્યો છું, હું 3 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી જઈ શકું છું. ઓકે વિદ્યાર્થીઓ, 10 નહીં 15-20 કિલોમીટર પણ આપણે ઘણીવાર ચાલ્યા જ હોય છે, પણ આપણને ખબર હોતી નથી. ઘણાને ખબર હોય કે ચાલ્યા છે, ઘણા તો એટલું ચાલી શકતા નથી, તો 2 કિલોમીટર ચાલે ત્યાં તો થાકી જાય. એટલે જેની કેપેસિટી હોય એ મને આ સેશન પૂરું થાય પછી જણાવજો, 10 કિલોમીટરથી વધારે ચાલ્યા હોય ને એ લોકો મને કહેજો કે હું 10 કિલોમીટરથી વધારે ચાલ્યો છું મેડમ, એ મને જણાવજો. આ સેશન પૂરું થાય ને પછી આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ છીએ. શું કહે છે આપણને, કલ્પના કરો તમે પર્વતો પરના રસ્તાઓ વિશે શું જાણો છો, એના ચિત્ર દોરવાના છે. તો વિદ્યાર્થીઓ તમારે શું કરવાનું છે, તમે પર્વત પરના રસ્તા વિશે જે કંઈ જાણતા હોય એના ચિત્ર દોરવાના. પર્વત પર રસ્તા કેવા હોય, ખાડા ખપડા હોય, ઊંચા હોય, નીચા હોય, કઈ રીતે જાતા હોય. બરાબર વિદ્યાર્થીઓ, આ તમારે દોરીને સેશન પૂરું થાય પછી મને દેખાડજો. હવે આપણે અહીંયા શું કરીએ છીએ, આજનું સેશન પૂર્ણ કરીએ.